गुड आफ्टरनून बाळको, आजे आपणे धोरण 3 आसपासमां आपणी लागणीओनी भागीदारी जेमां आपणे अंध व्यक्तिओ कई रीते पोते पोताना कार्यो करे छे अने तेओने आपणे कई रीते मददरूप थई शके जेना विशे विस्तृत माहिती आपतो पाठ 1-13 आसपासमां आपणी लागणीओनी भागीदारी શીખીશું અને સમજીશું. હું સીમા, હું 3જા ધોરણમાં ભણું છું. મને શાળાએથી પાછા આવીને ઘરમાં 2 માણસો સાથે વાત કરવી ગમે છે. એટલે શાળાએથી પાછી આવે છે એટલે ઘરમાં એ 2 વ્યક્તિઓ સાથે વાત કરે છે અને તેઓને પણ મારી વાતમાં મજા પડે છે. પહેલા વ્યક્તિ કોણ છે? એના દાદીમાં છે. તે હંમેશા મને સાંભળવા ઉત્સુક હોય છે એટલે એના દાદીમાં છે તે જે કહે બધું જ સાંભળે. હું શાળાએથી તેની તેઓ રાહ જુએ છે એટલે કે એ શાળાએથી આવે ને એની એના દાદી છે એ રાહ જુએ છે કે ક્યારે સીમા શાળાએથી આવે. તે ઘરડા છે. અવારનવાર એમને પીઠનો દુખાવો રહે છે એટલે મારા દાદી સરખું જોઈ કે સાંભળી પણ શકતા નથી કેમકે ઉંમર થાય એટલે ઘણી બધી બીમારીઓ થાય એટલે એમના દાદી છે એની ઉંમર હોવાથી એમને પીઠનો પાછળના ભાગનો વાંસો આપણે કહીએ છીએ એનો દુખાવો થાય છે. એ વ્યવસ્થિત જોઈ નથી શકતા કે સાંભળી નથી શકતા. રોજ સવારમાં મારા પિતાજી તેઓને મોટેથી સમાચાર વાંચીને સંભળાવે છે કેમકે સાંભળી નથી શકતા એટલે એના સામે વાત કરીએ ત્યારે મોટેથી બોલવું પડે છે. તે બાકીના બધા કામ જાતે કરે છે. જો કોઈ તેમની મદદ કરવાનો પ્રયત્ન કરે તો દાદીમાં નારાજ થઈ જાય છે કેમકે એને કોઈનું ઓશિયાળું રહેવું ગમતું નથી. એ પોતાના કામ જાતે જ કરે છે. શાકભાજી સમારવા દાદીને પસંદ છે. તેઓ કહે છે આજકાલના છોકરા જાણતા જ નથી કે શાકભાજી કેવી રીતે કપાય એટલે શાકભાજી છે એ સમારવા સુધારવા એમને ખૂબ ગમે છે અને અમે સુધારીએ તો એમ કહે કે આજકાલના છોકરાને શાકભાજી કેમ કપાય ખબર જ નથી પડતી. મને વાતો કરવી ગમે છે એવી બીજી વ્યક્તિ છે રવિ. એક છે એના દાદીમાં, બીજું છે રવિ. તે અમારી સાથે રહે છે. હું એને રવિભાઈ કહું છું. તે મારા માતા પિતાને ભાઈ અને ભાભી કહે છે એટલે કદાચ એમના મોટા પપ્પાનો એનો નાનો ભાઈ હશે એટલે એના મમ્મી પપ્પાને ભાઈ અને ભાભી કહે છે. મને અમારા સંબંધોની ખબર નથી પરંતુ તે ઘણા પ્રેમાળ છે એટલે તે અમારે શું થાય છે એની મને ખબર નથી પરંતુ એનો સ્વભાવ છે ખૂબ જ સારો છે. તે હંમેશા મારા પ્રશ્નોના જવાબ આપવા માટે તૈયાર હોય છે. હું પછી કહીશ એમ મને ક્યારેય કહેતા નથી એટલે કે હું જે પ્રશ્ન એમને પૂછું છું એનો તરત જ મને જવાબ આપે છે. હું પછી તને જવાબ આપીશ એવું તો ક્યારેય કહેતા નથી. રવિભાઈ કોલેજમાં ભણાવે છે અને કોલેજના વિદ્યાર્થીઓ તેમને ખૂબ જ માન આપે છે એટલે કોલેજના પ્રોફેસર છે એટલે કોલેજના સ્ટુડન્ટને તે ભણાવે છે અને એ બધા સ્ટુડન્ટ પણ એમને ખૂબ જ માન આપે છે. ત્યાર પછી રવિભાઈને સંગીત સાંભળવું ખૂબ જ ગમે છે અને તે નાટકોમાં પણ ભાગ લે છે. તેઓને તેમના મિત્રો સાથે વાત કરવી અને તેઓની સાથે બહાર જવું ખૂબ જ ગમે છે એટલે કે રવિભાઈ છે એમના મિત્રો સાથે બહાર પણ જાય છે અને તે ખૂબ રમૂજી છે અને અમને બધાને જોક્સ કહે છે અને ખૂબ જ હસાવે છે. વિચારો અને કહો તમારા ઘરમાં કોણ કોણ રહે છે? તો અમારા ઘરમાં દાદા, દાદી, પપ્પા, મમ્મી, મોટી બહેન અને હું આટલા બધા અમે સાથે રહીએ છીએ. તમારા ઘરમાં કોણ કોણ રહે છે બોલો. ચલો ત્યાર પછી નંબર 2, ઘરના દરેક સભ્યની વિશેષતા જણાવો. તો મારા દાદા દાદી છે એ ખૂબ જ પ્રેમાળ છે અને હંમેશા મારું ધ્યાન રાખે છે. એને ઉંમરના કારણે ઓછું દેખાય છે પરંતુ અવાજ પરથી મને દૂરથી ઓળખી જાય છે. જ્યારે દાદા છે સંગીતના શોખીન છે. એ પાઠ્યપુસ્તકની કવિતા ગાવ ત્યારે મને તેનો રાગ શીખવાડે છે. મારા પપ્પા છે એ શિસ્તના આગ્રહી છે એટલે મારું કામ જેમ તેમ હોય એ ચલાવી લેતા નથી. એવું થતું હશે ને? તમારું જો ગૃહ કાર્ય બાકી હોય તો એ ગૃહ કાર્ય છે પણ પૂર્ણ કરવા દે છે. પૂરું કરો પછી જ સુવા દે. અને મારા મમ્મી છે
એ આખા દિવસના મારા તોફાન કરેલા હોય, નુકસાન કરેલું હોય એ બધું મારા પપ્પાને કહે છે અને મારા હાવભાવ પરથી જ મને પકડી પાડે છે. જ્યારે મારી મોટી બહેન છે એ સ્વચ્છતાની ખૂબ જ આગ્રહી છે, ઘરમાં જ્યાં ત્યાં કચરો પડ્યો હોય તે ટકોર કર્યા કરે, કચરો કચરા પેટીમાં નાખી દે એમ. એટલે ભણવાની સાથે સાથે મને રમવાનું ખૂબ જ ગમે છે અને શાળા અને વર્ગની પ્રવૃત્તિઓમાં પણ આપણે ભાગ લઈએ છીએ ને. અને ક્રિકેટ મારી પ્રિય રમત છે. ત્યાર પછી સીમાના ભાઈની વાત. મારા ભાઈ જ્યારે બહાર જાય છે ત્યારે સફેદ લાકડી રાખે છે. તેમને ઘરમાં ફરતા જોઈ કોઈ કહી શકે નહીં કે તેઓ જોઈ શકતા નથી, કેમ કે અંધ છે, એમને કંઈ જ દેખાતું નથી, જે રવિભાઈ છે તે. એટલે પોતાની સાથે એક સફેદ લાકડી રાખે છે. તેમને તેમના બધા કામ જાતે જ કરવા ગમે છે. જો કોઈ તેમની ઈચ્છા વિરુદ્ધ તેમની મદદ કરે તો એમને ગમતું નથી. એટલે કે એ ચીંધે એ જ કામ અમારું કરવાનું, જો અમે ફોર્સથી કરીએ તો અમને ખીજાય છે. જ્યારે પણ એમને મદદ જોઈએ ત્યારે તેઓ મદદ માટે કહે છે. એટલે કે તો જ અમારે મદદ કરવાની, નહીંતર કરવાની નહીં. ભાઈના થોડા વિદ્યાર્થીઓ તેમની પાસેથી પુસ્તકો લઈ જાય છે. આ પુસ્તકને વાંચી અવાજ રેકર્ડ કરી ભાઈને આપી જાય છે. હવે શું કરે છે, અમુક ચોપડા લઈ જાય છે, પછી વાંચે, એનો અવાજ રેકોર્ડ કરે અને એ અવાજ ભાઈને મોકલી દે. એટલે ભાઈ છે સાંભળી લે છે. એટલે રવિભાઈ આ સાંભળે છે. ભાઈ પાસે બીજા ઘણા બધા પુસ્તકો છે. આ પુસ્તકોના પાના જાડા અને તેમાં ઉપસેલા ટપકાઓની હાર છે. એટલે કે ઈ પુસ્તક છે એ અલગ છે, કેમ કે એના પેજ એકદમ જાડા હોય છે અને એમાં લખેલું હોય ને એ ઉપસેલું હોય. કેવું હોય? ઉપસેલું હોય છે. તે ઉપસેલા ટપકાઓ પર આંગળીઓ ફેરવીને વાંચે છે. પછી શું કરે, ટપકા ઉપર આંગળી ફેરવતા જાય છે અને વાંચતા જાય છે. ઘણીવાર ભાઈ સાથે મજાક કરવા હું તેમની લાકડી મૂકવાની જગ્યા બદલી નાખું છું. એટલે શું કરે છે સીમા, એણે લાકડી જ્યાં મૂકી હોય ત્યાંથી બીજી જગ્યાએ મૂકી દે. એટલે અકળાય છે પરંતુ ગુસ્સો કરતા નથી. એ લાકડી ગોતવા માટે ઘણો પ્રયત્ન કરે છે પણ ગુસ્સે થતા નથી, કારણ કે હું એમની નાની બહેન છું અને નાની બહેન સાથે ક્યારેય મોટો ભાઈ છે ગુસ્સે થાય નહીં, હંમેશા એને પ્રેમ જ કરે. હું હજુ ઘરમાં પહોંચું ત્યાં તો ભાઈ બોલ્યા, સીમા આજે તું ખૂબ ખુશ જણાય છે. એટલે ભાઈ ફક્ત મને જ નહીં કુટુંબના બધા સભ્યોને તેમના હલનચલનના અવાજથી ઓળખી જાય છે. એટલે કે હું ખુશ છું એ મારા હલનચલન ઉપરથી અને મારા વર્તન ઉપરથી એને ખબર પડી જાય છે. આમ કુટુંબના બધા સભ્યોના વ્યવહાર ઉપરથી પણ એ તરત ઓળખી જાય છે કે તેઓ ખુશ છે કે નાખુશ છે. તેઓ હલનચલન અને અવાજથી એ પણ કહી શકે છે કે ઘરમાં કોણ ખુશ છે અને કોણ નાખુશ છે. મેં ભાઈને કહ્યું ભાઈ આખરે હું ફૂટબોલની ટીમમાં પસંદ થઈ છું. તેઓએ મને શાબાશી આપી, કેમ કે એ પોતે ફૂટબોલમાં પસંદ થઈ હતી એટલે એનો ભાઈ એને શાબાશી આપે છે. અને પ્રેમથી કહ્યું કે આજથી તું મને ફૂટબોલની તાલીમ આપનાર કોચ છે. એટલે કે એને કોચ બનાવી દીધી અને તાલીમ કોને આપવાની છે, ના રવિભાઈને. વિચારો અને લખો. સીમાના પિતા દાદી માટે સમાચારપત્ર મોટેથી વાંચે છે. તો તમે ઘરડા માણસની મદદ કેવી રીતે કરો છો? તો કે હું મારા દાદાજીને ચશ્મા શોધી એમને આપું છું, દાદાજીને મંદિરે લઈ જાઉં છું અને તેઓને પાછા સાચવીને ઘરે પણ લાવું છું. કોઈક વાર શાળાએ જતા ઘરડા માણસો દેખાય રસ્તા પર તો એને રસ્તો પણ પસાર કરાવું છું. કેટલીક વાર દાદાજીની કોઈ દવા લાવવાની હોય કે વસ્તુ લાવવાની હોય જરૂરી તો એનો કામ હું તરત જ કરું છું. તમે કરો છો ને? હું તો કરું જ છું. ઘડપણમાં લોકોને કેવા પ્રકારની મુશ્કેલીઓ પડે છે? તો ઘડપણમાં લોકો છે એ બરાબર જોઈ શકતા નથી, બરાબર સાંભળી શકતા નથી, મોટાભાગના દાંત છે પડી જવાને કારણે તેઓ કઠણ વસ્તુ ખાઈ શકતા નથી. આ ઉપરાંત એમને ઘૂંટણ અને સાંધાના દુખાવા પણ થાય છે. પછી કોઈના સહારા કે લાકડી વગર તેઓ ઘરની બહાર ફરવા જઈ શકતા નથી અને હાથ ધ્રુજતા હોવાથી કોઈ પણ વસ્તુ બરાબર પકડી પણ નથી શકતા. એટલે આવી હાલત થાય છે.
રવિભાઈ ઘણી બધી વસ્તુઓ જોયા વગર કેવી રીતે જાણી લેતા હશે? તો કે રવિભાઈ છે તે જોઈ શકતા નથી, પરંતુ તેઓની શ્રવણ શક્તિ એટલે કે સાંભળવાની શક્તિ એટલી તીવ્ર ઝડપી હોય છે કે તેઓ સારી રીતે સાંભળીને અથવા તો સ્પર્શીને એટલે કે અડીને ઘણી બધી વસ્તુઓ ઓળખી લે છે. નંબર 4, તમને ક્યારે લાકડીની જરૂર પડી છે? ક્યારે? તો કે હા, જ્યારે મારો પગ મચકોડાઈ ગયો હતો ત્યારે ચાલવા માટે થોડો સમય મેં લાકડીના ટેકાની જરૂર પડી હતી. પગમાં વાગ્યું હોય તો ટેકો લઈને ચાલવું પડે ને, કેમ કે પગ છે એ દુખવા લાગે છે. ત્યાર પછી, તમે ક્યારે વિચાર્યું છે કે તમને લાકડીની જરૂર ક્યારે ક્યારે પડી શકે છે? તો કે હા, હું ક્યારેય ઘરડા કે વિકલાંગ વ્યક્તિને લાકડીના ટેકે ચાલતા જોઉં છું ત્યારે વિચારું છું કે હું મારા પગનું હાડકું ભાંગી જાય ત્યારે મને લાકડીની જરૂર પડી શકે છે, અથવા તો કોઈ પહાડ ચડવાનું થાય તો લાકડીના ટેકે ટેકે આપણે થાક ન લાગે એ રીતે ચડી શકીએ છીએ, અથવા તો હું ઘરડો થઈશ ત્યારે પણ મને લાકડીના ટેકાની જરૂર પડશે. જે લોકો જોઈ શકતા નથી તેમને આપણે કેવી રીતે મદદ કરી શકીએ છીએ? તો કે જે જોઈ શકતા નથી તેને આપણે રસ્તો ઓળંગવામાં મદદ કરીએ, બસમાં તેઓને બેસવાની સીટ આપીએ, ઊભા ન રહેવા દઈએ જે જોઈ શકતા નથી તેને, તેઓને સમાચારપત્ર વાંચીને સંભળાવીએ, ત્યાર પછી સીડી કે બચમાં ચડવામાં મદદ કરીએ, અને જો મુસાફરીમાં તેઓ ક્યારેય ભૂલા પડે તો એમને સાચો રસ્તો છે એ બતાવીએ. યાદ કરો અને કહો, શું તમારા કુટુંબના સભ્યોમાં કોઈ એવી વ્યક્તિ છે જે સાંભળી બોલી કે જોઈ શકતા ન હોય? તો આવી કોઈ વ્યક્તિને તમે જાણો છો, અથવા તો તેઓને તેમના કામમાં અન્ય લોકો કેવી રીતે મદદ કરે છે? તો મારા કુટુંબમાં તો કોઈ એવું સભ્ય નથી જે સાંભળી બોલી કે જોઈ શકતું ન હોય. હા, મારી નિશાળમાં એક એવો છોકરો છે જેને આંખે ખૂબ જ ઓછું દેખાય છે, એટલે એની મમ્મી એને મૂકવા અને લેવા આવે છે. કોઈક દિવસ એની મમ્મી ન આવી શકે તો હું અને મારા ફ્રેન્ડ અમે બધા એને ઘર સુધી પહોંચાડી દઈએ છીએ. આ રીતે અમે એને મદદ કરીએ છીએ. તમે વાર્તામાં વાંચ્યું કે રવિભાઈ છે તે જોઈ શકતા નથી, પરંતુ તેઓ તેમના બધા જ કામ જાતે કરે છે. તેઓ અલગ પ્રકારના પુસ્તકોથી ભણે છે, ઉપસેલા અક્ષરવાળા. તેઓ કેવી રીતે તેમના કામ કરી શકે છે તે સમજવા તમારી આંખો બંધ કરો અને આ રમત રમો. એટલે કે તમારે આંખો બંધ કરીને વિચારવાનું છે કે ભાઈ જોઈ શકતા નથી તો હું પણ એની જેમ અભિનય કરું, તો તમે વાંચવાનો પ્રયત્ન કરો. શું વાંચી શકતો એની જેમ? તો અહીંયા આપણે આંખે પાટા રમત રમવાની છે. જૂથમાં કોઈ એક બાળકને આંખે પાટો બાંધી દો, એક પછી એક બીજા બાળકો તેની સામે શાંતિથી આવશે. આંખે પાટા બાંધેલ બાળકે બીજા બાળકોને સ્પર્શ કરી ને કોણ છે કહેવાનું અને કોઈ પણ અવાજ ન થાય એનું ધ્યાન રાખવાનું. એટલે જોયા વગર ફક્ત અડીને એને ઓળખી બતાવવાનો છે કે એ કોણ છે. આ રીતે બીજા બાળકોને પણ એક પછી એક આંખે પાટો બાંધો અને દરેક બાળકને સ્પર્શ કરી બાળક કોણ છે એ જાણવાનું એને અનુમાન કરાવો. એટલે આવી રમત તમે રમી શકો છો. કેટલા બાળકો બીજા બાળકોને સ્પર્શ દ્વારા ઓળખી શકે છે? ચર્ચા કરો અને કહો. તો કે 4 બાળકો બીજા બાળકોને સ્પર્શ દ્વારા ઓળખી શકે છે, બીજા કોઈ ઓળખી શકતા નથી. કેટલા બાળકો બીજા બાળકોને ફક્ત સાંભળીને ઓળખી શકે છે? તો અમારા લગ્નના બધા વર્ગના બધા જ બાળકો લગભગ સાંભળીને તો બધાને જ ઓળખી શકે છે. ત્યાર પછી, સામી વ્યક્તિને ઓળખવા તમને આ બેમાંથી શું સરળ લાગે છે? તો કે સ્પર્શ કરીને ઓળખવા કરતાં અવાજ સાંભળીને ઓળખવું સરળ લાગે છે. સ્પર્શ દ્વારા આપણે સરળતાથી એને ઓળખી શકતા નથી, પણ અવાજ દ્વારા આપણે એને સરળતાથી ઓળખી શકીએ છીએ. વિચારોને કહો, તમારા મોઢામાં કેટલા દાંત છે? તો મારા મોઢામાં 30 દાંત છે. કોઈના મોઢામાં 32 દાંત પૂરા હોય. ત્યાર પછી બીજો પ્રશ્ન, વર્ગમાં કયા બાળકને સૌથી વધારે દાંત છે? તો મારા વર્ગમાં મારા મિત્ર સુદીપને પૂરેપૂરા 32 દાંત
છે જે 32 હોય ને 32 એ પૂરેપૂરા છે. ત્યાર પછી તમે ફક્ત સ્પર્શ દ્વારા કેટલી વસ્તુઓ ઓળખી શકો છો? તો અડીને આપણે રમકડા ઓળખી શકીએ, કાગળ ઓળખી શકીએ, ફળ, શાકભાજી, કપડાં, ફર્નિચર, વાસણ, આ બધી વસ્તુઓ છે આપણે અડીને ઓળખી શકીએ છીએ. કયા માણસોને તમે તેઓના ચાલવાના અવાજ દ્વારા ઓળખી શકો છો? એ ચાલે એના અવાજ ઉપરથી તમે ઓળખી શકો. તો કે મારા ઘરના લોકોને બધાને, તેમજ મારા નજીકના મિત્ર પ્રિયા, એને હું ચાલવાના અવાજ દ્વારા પણ ઓળખી શકું છું. ત્યાર પછી તમે સુગંધ દ્વારા કોઈ વ્યક્તિ તમારા નજીકમાં છે એ અનુમાન કરી શકો છો? તો હા, મારા અંકલ છે ને, કાકા, એ ચોક્કસ પ્રકારની સુગંધ ધરાવતું પરફ્યુમ લગાવે છે. એક જ પરફ્યુમ એને ખૂબ પસંદ છે, એટલે એના આધારે મને ખબર પડી જાય કે અહીંયા કોણ છે. ત્યાર પછી તમારી આંખો બંધ કરો અને સાંભળો, તમને કયો અવાજ સંભળાય છે? તો પહેલાં આંખો બંધ કરો અને પછી વિચારો, તો તમને કોનો અવાજ સંભળાય છે? તો કે ઘરમાં બધા અવાજ કરે છે એ સંભળાય છે, પછી બહારથી આવતા માણસો, ફેરિયાઓ, વાહનો, પછી પક્ષીઓના અવાજ, વિમાન નીકળે તો ઈ વિમાનનો અવાજ, વર્ગમાં જો તમે બેઠા હોય તો વર્ગમાં તમારા મિત્રોનો અવાજ, બાજુવાળા વર્ગના વિદ્યાર્થીઓનો અવાજ અને શિક્ષકનો અવાજ, ત્યાર પછી પક્ષીઓ ઝાડ ઉપર જે બોલતા હોય ને, આ બધાનો અવાજ આપણે આંખો બંધ કરીએ ને તો આપણને સંભળાય છે. જે લોકો જોઈ શકતા નથી તેઓને માટે વાંચવાની અને લખવાની એક વિશેષ રીત છે, એટલે એને વાંચતા લખતા શીખવા માટેની એક અલગ ટ્રીક અપનાવવામાં આવે છે, જેને બ્રેઇન લિપિ કહે છે. શું કહે છે? બ્રેઇન લિપિ. તે જાડા પેપર પર ઉપસેલા ટપકાઓની હારથી લખેલી હોય છે. એક જાડું પેપર હોય છે જેમાં ઉપસેલા અક્ષરે લખેલું હોય છે. બ્રેઇન લિપિ ઉપસેલા ટપકાઓ ઉપર આંગળી ફેરવીને વાંચવામાં આવે છે. આટલું કરો, જોયા વગર આકાર ઓળખવો સરળ છે કે મુશ્કેલ એ તમારે જાતે અનુભવવાનું છે. જોઈએ આપણે. એક કાચ પેપર લો, તેના ઉપર જાડો ઊન અથવા જાડો દોરો દબાવીને આકાર બનાવો. એટલે કાચ પેપર ઉપર તમારે ઊન કે દોરાની મદદથી કોઈ પણ આકાર બનાવવાનો છે. આ આકાર ઉપર મિત્રને આંખો બંધ કરી અને એના ઉપર હાથ ફેરવવાનું કહો. આ રીતે આકારની ઓળખ સરળ છે કે મુશ્કેલ તમારા મિત્રને પૂછો. તો આંખો બંધ કરીને તે સરળતાથી આકાર છે સમજી શકે છે, કેમ કે ઉપસેલો હોય ને. એટલે તમારા મિત્રને આ જ રીતે કાગળ ઉપર આકાર બનાવવા કહો અને હવે તમે એને આંગળીઓથી ઓળખવાનો પ્રયત્ન કરો. ત્યાર પછી કાગળનો જાડો ટુકડો લો, તેના ઉપર સોય અથવા પેન્સિલની મદદથી લીટી બનાવો. શું કરવાનું છે? સોય અથવા પેન્સિલની મદદથી લીટી બનાવવાની છે. લીટી ઉપર નાના નાના અંતરે ટપકા કરવાના છે અને તમે જોઈ શકો છો કે કાગળ પાછળની બાજુ ઉપસી જશે. એટલે સોયની મદદથી તમે કાણા પાડશો, કંઈ લખેલું હોય એટલે પાછળની બાજુ કાગળ ઉપસી જાય. હવે તમારા મિત્રને આંખો બંધ કરી અને તેના ઉપર આંગળી ફેરવી તમે કયો શબ્દ લખેલો છે તે ઓળખવાનું કહેવાનું છે. તો આ રીતે આપણે સરળતાથી તે ઉપસેલું છે તે વાંચી શકીએ છીએ. આકાર બનાવાયેલ છે તે તમારે જણાવી દેવાનું છે અને આકારની ઓળખ છે તે સરળ છે એ તમારે વિચારવાનું છે. વિચારો, જે લોકો જોઈ શકતા નથી તેઓ કેવી રીતે વાંચી શકતા હશે? કે જે જોઈ જ નથી શકતા તો એ કઈ રીતે વાંચી શકતા હશે? તો ચાલો આપણે બ્રેઇન લિપિ સમજીએ, એટલે આપણને એનો વિસ્તૃત ખ્યાલ આવે. તમે જોયું કે રવિભાઈ વિશેષ પ્રકારના પુસ્તકો વાંચે છે. આ પુસ્તકો કેવી રીતે બને છે અને આ પુસ્તકોનો સૌ પ્રથમ વિચાર કોણે કર્યો, આપણે તેના વિશે જાણીએ. તો આ બધી માહિતી આપણે મેળવીએ. હવે તમે અહીંયા જોઈ શકો છો ટપકાની મદદથી આ ગ લખેલો છે. આ
पछी आ म लखेलो छे, आ छे न, पछी ज ने आ व। बोलवा उपरांत अभिनय के इशारा द्वारा आपणे संवाद करीए छीए। एटले अंध व्यक्ति होय एनी साथे आपणे बोलीए एना करता एने अभिनयथी कहीए, इशाराथी कहीए। तो वर्गमां बोल्या वगर वात करवानी प्रवृत्तिनो आयोजन करो, एटले के आपणे बोल्या वगर बधा काम करवाना एवू प्रवृत्ति वर्गमां करवानी छे। लुई ब्रेल फ્રાન્સના હતા, તેઓ જ્યારે 3 વર્ષના હતા ત્યારે તેમને તે પિતાજીના ઓજાર સાથે રમત રમતા હતા। એટલે નાના હતા 3 વર્ષના, એટલે એના પપ્પા જે ધંધો કરતા હતા એમની સાથે રમત રમતા હતા। એકાએક કોઈ અણીદાર સાધન તેમની આંખોને વાગ્યું અને તેમણે આંખો ગુમાવી। એટલે એના પપ્પા કામ કરતા હતા ત્યાં પોતે ગયા અને એને આંખમાં કંઈક વાગી ગયું ને, એટલે પોતે અંધ થઈ ગયા। કોણ? લુઈસ બ્રેલ। લુઈસ બ્રેલને ભણવામાં ખૂબ જ રસ હતો, પોતે હોશિયાર હતા અને ભણવામાં રસ હતો। દેખાતું ન હતું છતાંય તેઓએ હાર ન માની। શું કરે છે? વાંચવા લખવા માટે અલગ અલગ રીત વિચારવા લાગે છે કે મારે ભણવું તો છે પણ હું કઈ રીતે ભણું। ત્યારે આવું ઉપસેલા ને એવા પુસ્તકો નહોતા, તો તેઓને જણાયું કે સ્પર્શ અને અનુભવથી વાંચી શકાય છે, એટલે આપણે અડીને વાંચી શકીએ છીએ। આખરે તેઓને રસ્તો મળ્યો અને વાંચવા લખવાની આ રીતને બ્રેઇન લિપિ તરીકે ઓળખીએ છીએ। જે ઉપસેલા અક્ષરવાળી વાંચવાની પદ્ધતિ છે એને શું કહેવાય છે? બ્રેઇન લિપિ, કેમ કે બ્રેઇલે શોધી હતી એટલે બ્રેઇન લિપિ કહેવાય। આ પ્રકારની લિપિમાં જાડા કાગળ ઉપર ઉપસેલા ટપકાઓની હાર બનાવવામાં આવે છે અને તેના પર આંગળી ફેરવીને વાંચી શકાય છે। આ લિપિ 6 ટપકાઓ પર આધારિત છે। એમાં કુલ કેટલા 6 ટપકા હોય છે? એક અક્ષરમાં 6 ટપકા હોય છે। બ્રેઇન લિપિમાં હાલના સમયે ઘણા ફેરફાર થઈ ગયા છે, જેમ જેમ સમય આવે એમ એમાં ફેરફાર છે થાય છે। આનાથી વાંચવું અને લખવું સરળ બનશે। બ્રેઇલ હવે કમ્પ્યુટરની મદદથી પણ લખી શકાય છે, એટલે કે કમ્પ્યુટર છે એની મદદથી પણ આપણે બ્રેઇન લિપિમાં લખી શકીએ છીએ। તો બાળકો, અંધ વ્યક્તિઓ જે રીતની મદદથી વાંચી શકે એને બ્રેઇલ લિપિ કહેવાય છે। તો આટલી બાબતો આપણે જે પાઠમાં શીખી ગયા તે તમારે યાદ રાખવાની છે। તો અહીંયા આપણો પાઠ છે એ આપણે લાગણીઓની ભાગીદારી એ પૂર્ણ થાય છે। પ્રશ્નના જવાબ જે આપણે આગળ શીખી ગયા તે તમારે પાઠ્યપુસ્તકમાં લખવાના છે। નમસ્તે।